વિદ્યાર્થી મિત્રો આજે આપણે અનિયત સંકલનનો નવા એક્ઝામ્પલ જોઈએ નવી મેથડ પ્રમાણે ઇન્ટિગ્રેશન tan 3x tan 2x tan x dx is equal to 9 હવે જો અહીંયા ત્રણ પદોનો ગુણાકાર છે ત્રણ પદોનો ગુણાકાર તો આપણે આનું બધું બીજું શું આપેલું છે કે જે આ ખૂણા છે ત્રણે ત્રણ જુદા જુદા છે તો અહીંયા ત્રણ પદોનો ગુણાકાર છે એટલે ખંડસ સંકલન વાપરવાનું નથી આની પણ એક ટ્રીક છે જો આપ તો આવી એક સૂત્ર બને સામે એ સૂત્ર કેવી રીતે બનશે તો ધોરણ 11 પર યાદ કરી લઈએ આપણે tan 3x tan 2x plus x 3x ને બે ભાગમાં વહેંચ્યા અને એને સૂત્ર વાપરીશું tan આલ્ફા પ્લસ બીટા નું tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા અને પછી આ ગુણાકાર કરીશું એટલે tan 3x ઇન્ટુ 1 માઇનસ tan 3x tan 2x ઇન્ટુ tan x ઇક્વલ ટુ tan 2x પ્લસ tan x એટલે આ જે પદ છે એને જમણી બાજુ લઈ જઈએ તો સૂત્ર બની ગયું આનું tan 3x tan 2x tan x નું શું સૂત્ર બનશે tan 3x માઇનસ tan 2x માઇનસ tan x એટલે આનું સૂત્ર બની ગયું tan 3x માઇનસ tan 2x માઇનસ tan x એટલે સૂત્ર ક્યારે બનશે ધ્યાન આપજો કોઈ એક ખૂણો બાકીના બે ખૂણાના સરવાળા બરાબર હોય તો અહીંયા 3x બરાબર 2x પ્લસ x થાય છે એટલા માટે આમ સંકલન આપણને ખબર છે 1 બાય 3 લોગ sec 3x કારણ કે tan નું સંકલન sec 3 વડે ભાગાકાર 1 બાય 2 લોગ sec 2x અને માઇનસ લોગ sec x પ્લસ c આનું સૂત્ર શું બનશે જુઓ મેથડ છે ને મળી ગયો મેથડ 5x 2x અને 3x ના સરવાળા બરાબર એટલે મોટો ખૂણો tan 5x માઇનસ tan 3x અને માઇનસ tan 2x આ ફોર્મ્યુલા બની ગઈ હવે આનું સંકલન તો અલગ અલગ સંકલન થાય tan 3x નું 1 બાય 5 log sec 5x માઇનસ 1 બાય 3 log sec 3x માઇનસ 1 બાય 2 log sec 2x પ્લસ c બરાબર છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ઇન્ટિગ્રેશન 1 upon tan x tan pi by 3 minus x into tan pi by 3 plus x dx pi by 3 મતલબ 60 ડિગ્રી રાઈટ તો આપણ ત્રણ પદો ગુણાકારમાં છે પણ અહીંયા કોઈ એક ખૂણો બાકીના બે ખૂણાના સરવાળા બરાબર નથી ચેક કરો નથી બરાબર પણ અહીંયા મારી પાસે એક ફોર્મ્યુલા છે tan x tan pi by 3 minus x અને tan pi by 3 plus x આની એક ફોર્મ્યુલા છે tan 3x આ ફોર્મ્યુલા છે tan 3x એટલે આ શું થશે 1 upon tan 3x dx અને ધોરણ 11 માં છે આ ફોર્મ્યુલા બરાબર છે 1 upon tan 3x એટલે કે cot 3x અને cot 3x નું ઇન્ટિગ્રેશન થાય log modulus sin 3x upon 3 plus c આ ફોર્મ્યુલા જરા એવું જ એક્ઝામ્પલ એને બનવાનું છે સાઈન અને કોસ નો આની સાઈન એક્સ સાઈન પાઈ બાય 3 માઇનસ એક્સ અને સાઈન પાઈ બાય 3 પ્લસ એક્સ ડીએક્સ પણ આની ફોર્મ્યુલા થોડી જુદી છે આની ફોર્મ્યુલામાં શું હતું ટેન હોય તો ટેન 3x પણ અહીંયા સાઈન હોય તો આની ફોર્મ્યુલા છે 1 બાય 4 સાઈન 3x 1 બાય 4 આગળ આવે 1 બાય 4 સાઈન 3x એટલે 4 ઉપર જશે 1 upon સાઈન 1 upon સાઈન એટલે કોસેક કોસેક નું ઇન્ટિગ્રેશન log કોસેક માઇનસ કોટ 3 વડે ભાગ
प्लस सी आवाज सेम एग्जांपल कॉस्मो पन बनाए कॉस सो एग्जांपल बन से इंटीग्रेशन वन अपॉन कॉस एक्स कॉस फाइव बाय थ्री माइनस एक्स और कॉस फाइव बाय थ्री प्लस एक्स डीएक्स और आनी फॉर्मूला से कहीं अच्छे चीज m by 4 cos 3x dx પછી થી તમને આગળ આવશે ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ ઇન્ટિગ્રેશન √2 sin x / sin x - π/4 dx અહીં √2 આગળ આવે તો sin x / sin x - π/4 dx હવે બુકમાં જોશો તો આ એક્ઝામ્પલ છે પણ બુકમાં અહીંયા ए अथवा अल्फा तरीके આપેલા છે બરાબર તો શું કરતા તમે આ છેદમાં જે ખૂણો છે એવો અંશનો મેળવવાનો પ્રયત્ન કરવાનો અંશનો ખૂણો આપણે ભૂલી ગયા છે અંશનો ખૂણો કયો બનાવીશું x તો છે જ અંશમાં -π/4 અને +π/4 π/4 બાદ કર્યા π/4 સમજી જાય હવે sin α β ની ફોર્મ્યુલા sin alpha cos beta plus cos alpha sin beta upon sin x minus pi by 4 dx બરાબર અલગ અલગ છેદ આપી દઈએ હવે તો root 2 into sin sin cancel cos pi by 4 1 by 2 प्लस cos upon sin cot x minus pi by 4 into sin pi by 4 એટલે કે 1 upon root 2 dx 1 upon root 2 common એ root 2 સાથે કેન્સલ થશે એટલે કે 1 plus cot x minus pi by 4 dx હવે આપણે સંકલન એકનું ઇન્ટિગ્રેશન થાય x plus cot નું log sin log modulus sin x minus pi plus c ના x નો સોલ્વ કરવાનો અહીંયા 1 છે એમાં તો નેક્સ્ટ એક્ઝામ્પલ ઇન્ટિગ્રેશન 1 upon sin x minus a into sin x minus b dx એક્ઝામ્પલ માં આપણે શું કરતા હતા આ બુક નો જ એક્ઝામ્પલ છે તો આ જે ખૂણો છે એ ખૂણો ઉપર sin નો હોવો જોઈએ ઉપર તો sin વાળો પદ જ નથી साइन वालों पर गुणाकार में अने भागाकार में बराबर है अने खूणो क्यों लखीशु तो अहीं a अने b बंने छे एटले अहीं तमे b माइनस a अथवा तो a माइनस b लखी सको एटले मैं शुं कर्युं साइन b माइनस a वडे भागाकार अने गुणाकार कर्यो अने हवे जरूरत प्रमाणे आपणे x ने प्लस माइनस करीए साइन समझो ये माइनस है चाहिए माइनस है तो एक्स माइनस है इसलिए एक्स उमिरिया अने एक्स बात करें अने बी प्लस छे ये माइनस माइनस प्लस आगे गोठोनी कर दी अगर साइन अल्फा माइनस बीटा की फॉर्मूला sin alpha and sin x minus a cos x minus b minus cos x minus a sin x minus sin x minus a sin x minus પછી શું કરતા હતા અને અલગ અલગ છેદ આપતા અહીંથી sin નીકળી ગયા cos કરીયા sin એટલે cot નું સંકલન થશે પહેલા પદમાં minus साइन साइन और ऊपर लिखी हुई है कॉस बाय कॉस है अहीं पण कॉट नु संकलन થશે બરાબર એટલે આન્સર તમને મળતો આવા આપણી પાસે ટોટલ 4 એક્ઝામ્પલ છે એ 4 એક્ઝામ્પલ આપણે જોઈએ અને નોટ ડાઉન કરી લીધા એક એક્ઝામ્પલ આ ટાઈપનું છે આનો આન્સર શું આવે
sin into cos. Sin cos answer cos one. B minus A. A B and A. 3 minus 7. बराबर छे into log. अंश में sin वाला पद अंश छेद में cos. अब तुम ये देख सको तो cos 3 minus 7 cos minus 4 cos minus theta तो cos theta cos क्यों भी देखे u को भी देखे बराबर धारो के एग्जांपल आ टाइप आंसर सो बनने कॉस छे એટલે આન્સર સાઈન સાઈન અને બીજો પદ લખ્યા અને પેલું પદ લખ્યું તો સાઈન 3 માઈનસ આ બી છે આ એ છે log બીજો પદ ભાગ્યા પેલું પદ બસ સી sin 3 minus 8 is sin minus 5 and sin minus 5 and sin minus theta minus sin theta minus sin theta aapko answer aur minus na yahan andar le jao to aap yes kar sakte 1 upon sin 5 log yahan par le jao cos x minus a cos x minus अंश में छेद થઈ જાય છે નો અંશ log ની પ્રોપર્ટી ને યુઝ કરી બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલ જી ઇન્ટિગ્રેશન આ ક્યુબ રૂટ છે ઘનમૂળ કોન tan x નું અપોન sin x cos x dx સમજો આને કેવી રીતે સોલ્વ કરીશું હું tan ને sin ભાગ્યા cos નું કરી નાખી tan ની પહેલા કેટલી પાવર થાય एक तृतीयांश एक तृतीयांश એટલે sin અને cos બંનેની એક એક તૃતીયાંશ ખાલી થઈ રા ઇનટુ sin x ઇનટુ cos x dx બરાબર છે ચલો sin ની એક ઘાત છેદમાં છે અને ઉસમે એક તૃતીયાંશ ઘાત છે એટલે છેદમાં મોટી ઘાત છે આવું લખું છું sin x ની એક ઘાત છેદમાંથી અને એક તૃતીયાંશ છેદમાં આવી cos x की कितनी थी 1 plus 1 by 3 1 minus 1 by 3 इसलिए 3 plus 8 3 minus 8 इसलिए 2 तृतीयांश कितनी थी 3 plus 8 इसलिए 4 तृतीयांश अब एग्जांपल जाने तो एग्जांपल से जो मारो जूनो वीडियो जो अन आगर दो sin x की n भाग्या n का cos x की p भाग्या q का dx तो શું કરવાનું કોઈ એકદમ કરી નાખીએ sin x નું બે તૃતીયાંશ cos x નું કેટલી અને શું કરવાનું 4 by 3 ને 2 minus 2 by 3 કેવી રીતે આ બંને નો સરવાળો પેર થાય છે જુઓ તો 4 by 3 ને લખાય 2 minus 2 by 3 2 minus 2 by 3 આ બંને ઘાત સરખી બનાવી દેવાની હવે શું કરશો cos की माइनस का तृतीयांश घात छे ये sin ना छेद में लखिए तो થઈ ગયા tan અને 1 upon cos square tan x की कितनी पावर થઈ minus 2 by 3 x square x dx अब इधर बाजू में भी कलर tan x की कितनी पावर થઈ જશે minus 2 by 3 plus 1 upon minus 2 by 3 plus 1 plus c આપણો આન્સર આ એક એક્ઝામ્પલ છે આ એક્ઝામ્પલ જેટલો તમને હાર્ડ દેખાય છે એટલો હાર્ડ નથી સમજો ઇન્ટિગ્રેશન 1 plus x plus root x plus x square upon root x plus root 1 plus x dx
આપણો છેદ છે રૂટ x પ્લસ રૂટ 1 પ્લસ x બરાબર ધ્યાન આપજો અહીંથી હું x કોમન લઉં તો 1 પ્લસ x થાય બરાબર x ઇન્ટુ 1 તો x x ઇન્ટુ x તો x હજુ રૂટમાં જ છે એટલે આ એક પદ ભણી આપણે તો આ એક પદમાંથી ના એક પદમાં रूट वन प्लस एक्स कॉमन हम शू रहे रूट वन प्लस एक्स रह प्लस रूट एक्स रह बराबर छे तुम जो कहो आ बने पद सरखा आ बने पद कैंसल એટલે માત્ર આપણી પાસે ઇન્ટિગ્રેશન કોણ બાકી રહ્યું કરવાનું વન પ્લસ એક્સ રેસ ટુ વન બાય ટુ શું થશે વન પ્લસ એક્સ રેસ ટુ થ્રી બાય ટુ અપોન થ્રી બાય ટુ પ્લસ સી સિમ્પલ એક્ઝામ્પલ જસ્ટ કોમન કાઢવાનું છે રૂટ વન પ્લસ એક્સ કોમન કાઢશો એટલે અંશ અને છેદ સરખો થશે નીકળી જશે